રશિયાએ યુક્રેન પર હુમલો કરતા ગુજરાત સહિત ભારતના હજારો મેડિકલ સ્ટુડન્ટ્સ વતન પરત ફર્યા છે। યુદ્ધગ્રસ્ત યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓની માંગણી છે કે તેમને ભારતની મેડિકલ કોલેજમાં એડમિશન આપવામાં આવે, જેથી આ માંગણીને લઈને યુક્રેનથી પરત ફરેલા વડોદરાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ શહેરના ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે સરકાર જલ્દીથી અમારા એડમિશન અંગે નિર્ણય કરે, જેથી અમને ખબર પડે કે અમારે અમારા અભ્યાસ માટે ભવિષ્યમાં શું કરવું, બીજા કોઈ ઓપ્શન વિશે વિચારીએ કે શું કરવું। કીધું કે અમે સોલ્યુશન ઉપર વિચાર કરીશું અને તમારા માટે મેક્સિમમ પ્રયત્ન કરીશું। અત્યારે શું પરિસ્થિતિ અનુભવી રહ્યા છો તમે? અત્યારે ઓનલાઈન ક્લાસીસ ચાલુ છે અમારી માટે, એટલે પરિસ્થિતિ આમ છે। પણ અમને બીન અ ફોર્થ યર સ્ટુડન્ટ એક પ્રેક્ટિકલ જોઈએ અમને લોકોને, તો પ્રેક્ટિકલ માટે અગર રજૂઆત થતી હોય તો થઈ જાય। રિક્વેસ્ટ એ જ છે ભાજપ સરકારથી, કે આનો નિર્ણય જલ્દીથી લાવે, કેમ કે અત્યારે સિચ્યુએશન્સ બહુ જ ખરાબ છે કીવમાં, યુક્રેનમાં। એટલે અમારો પાછો ત્યાં અભ્યાસ માટે જવું ઇઝ કાઇન્ડ ઓફ ઇમ્પોસિબલ, એટલે અમારી એ જ વિનંતી છે કે તમે કોઈ સોલ્યુશન લાવો અમારો। તમારે જે પણ ટેસ્ટ લેવું હોય, એક્ઝામ લેવું હોય, કાઇન્ડ ઓફ તમારે જે પણ લેવું હોય અમે આપવા તૈયાર છું, પણ ખાલી નિર્ણય જલ્દી લાવો એટલે આપણને ખબર પડે કે આગળ શું કરવું જોઈએ। કેમ કે અમે થર્ડ યરની છું છોકરી, થર્ડ યરની સ્ટુડન્ટ છું, અને અમારા 3 વર્ષ ઓલરેડી અમે આપી દીધા છે આની અંદર, મારા છેલ્લા 3 વર્ષ રહે છે। તો હું એ જ ઈચ્છા કરું છું કે મને હવે ફરીથી સ્ટાર્ટ ના કરવું પડે, મેં જે 3 વર્ષ મહેનત કરી છે એનું મને કંઈક મળે, અને આગળ બીજા પણ 3 વર્ષ પતાવીને હું મારી ડિગ્રી કમ્પ્લીટ કરું। અમે રજૂઆત કરવા આવ્યા છે કે અમે યુક્રેનથી પાછા આવેલા વિદ્યાર્થીઓને બહુ પ્રોબ્લેમ થઈ રહી છે। ઓલરેડી અમે કોવિડ વખતે પણ 1 વર્ષ વેસ્ટ કર્યું, અને હવે આ વોરના સિચ્યુએશનમાં બી અમારું 1 વર્ષ વેસ્ટ થઈ રહ્યું છે। તો અમે એમને છે ને કહેવા આવ્યા છે કે અમને છે ને અહીંયા એડમિશન જો મતલબ આપવાનો ટ્રાય કરો, કેવી બી રીતે મતલબ ટ્રાય કરો, તો અમારું ઇયર ના બગડે અને અમારું પ્રેક્ટિસ બી થાય, કારણ કે અમને પ્રેક્ટિકલ નોલેજ નથી મળી રહ્યું। ઓલરેડી અમારા ઇયર્સ વેસ્ટ થઈ રહ્યા છે, ખાલી અમને થિયોરિટિકલ નોલેજ જ મળી રહ્યું છે। તો વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે જણાવ્યું કે વિદ્યાર્થીઓની લાગણી વડાપ્રધાન સુધી પહોંચાડવામાં આવશે, અને આશા છે કે જે રીતે તેમને યુદ્ધની સ્થિતિમાં પરત લાવવામાં આવ્યા હતા તે રીતે તેમના ભવિષ્યની ચિંતા પણ સરકાર કરશે। વડોદરા મહાનગર કે પેરેન્ટ્સ ઓર બચ્ચે જો યુક્રેન મેં મેડિકલમાં અભ્યાસ કર રહે થે, જિનકો ઓપરેશન ગંગા કે તહેત યહાં વાપસ લાયા ગયા થા, વો લોગ આજ આભાર પ્રદર્શિત કરના આયે થે। સાથ મેં ઇનકી એક વિનંતી ભી થી કે જો ભી બચ્ચે વહાં સે યહાં વાપસ આયે, યુક્રેન મેં અભી કી જો યુદ્ધ કી પરિસ્થિતિ હૈ, વો પરિસ્થિતિ મેં હો સકતા હૈ કે શાયદ યે બચ્ચે કભી વાપસ નહીં જા પાયે। તો એસી કન્ડિશન મેં હમે ક્યા કરના ચાહીએ, કિસ તરહ સે હમારે બચ્ચો કે ભવિષ્ય કો હમ લોગ સંભાલ સકતે હૈ। ઇન્હોને એક આવેદન પત્ર દિયા હૈ, યે ઇનકા જો ચિઠ્ઠી હૈ વો હમ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કે ઓફિસ કે ઓર હમારે પ્રદેશ કે જો અધ્યક્ષ સી આર પાટિલ જી ઉનકે વહાં પર હમ લોગ પહોંચાએંગે, ઓર હમે વિશ્વાસ હૈ કે જિસ તરહ સે ઉનકો યહાં પે સલામત વાપસ લાને કી ચિંતા ઓપરેશન ગંગા કે માધ્યમ સે કિયા હૈ, વૈસે હી યે બચ્ચો કે આને વાલે સમય મેં મેડિકલ મેં ઇનકા અભ્યાસ ચાલુ રહે, ઇસકી ભી ચિંતા સરકાર કે માધ્યમ સે હો। વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ, ગુજરાત પર।